नमस्कार विद्यार्थी मित्रों, किशोर गजेरा यूट्यूब चैनल में आप सबनु स्वागत है। अपने अभ्यास कर रहा है आड़त माल हिसाबों, दाखला नंबर 17। गायकवाड़ रेडियो कंपनी वडोदरा रेडियो सर्विस ने तारीख 1/3/21 रोज 750 रेडियो संख्या है 750 आड़त पर वेचवा मोकले है। दरेक रेडियो की मूल किंमत 900 थी, तेमने अहीं मूल किंमत आपी है, तो अहीं तमारे भरतीय किंमत और तफावत शोधवानो रहेशे। काचू भरतीय भरतीय किंमत पर 25% नफो अंडरलाइन कर जो नफो तमने भरतीय किंमत पर आप ये रीते बनावामां आव्यो, तो आपो नियम छे के जेना उपर टका आप्या एना बराबर 100। धारो के भरतीय किंमत 100 होय अने भरतीय किंमत धारो तो नफो माइनस थाय, नफो आप्यो छे 25%, એટલે 75 એ મૂળ કિંમત મળે। અને બીજો નિયમ, જેની રકમ હોય એનાથી ત્રિરાશીનું પદ શરૂ કરવાનું। આપણી પાસે મૂળ કિંમત છે એટલે મૂળ કિંમતથી પદ શરૂ કરવાનું, કે મૂળ કિંમત 75 ત્યારે ભરતીય કિંમત 100, તો મૂળ કિંમત 900 અને ભરતીય કિંમત કેટલી? 1200 આવે। અને નફો શોધવો હોય તો ભરતીય કિંમત માઇનસ મૂળ કિંમત એટલે 1200 માઇનસ 900 બરાબર 300। સૌપ્રથમ અસર આપીએ તો મોકલેલ માલ આડત માલ ખાતે ઉધાર, તે આડત પર વેચવા મોકલેલ માલ ખાતે જમા, આડત માલની ઉધાર બાજુ આડત પર વેચવા મોકલેલ માલ ખાતે કૌંસમાં 750 ગુણ્યા 1200 આ ભરતીય કિંમતે હોય, એટલે રકમ થશે 9 લાખ। આડત પર વેચવા મોકલેલ માલની જમા બાજુ આડત માલ ખાતે 9 લાખ। આના તફાવતની અસર વિરુદ્ધ બાજુ આડત પર વેચવા મોકલેલ માલ ખાતે ઉધાર, તે આડત માલ ખાતે જમા, તો આડત પર વેચવા મોકલેલ માલની ઉધાર બાજુ લખીએ આડત માલ ખાતે કૌંસમાં તફાવત, બીજા કૌંસમાં 750 રેડિયો ગુણ્યા 300 એટલે 2,25,000। અને આડત માલને જમા બાજુ લખાય આડત પર વેચવા મોકલેલ માલ ખાતે, હવે ગાયકવાડ રેડિયો કંપનીએ, ગાયકવાડ એટલે માલધણી, ગાડી ભાડાના 1500, નૂરના 22500 અને વીમાના 18750 ચૂકવ્યા હતા, એટલે આમનું થાય આડત માલ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, એટલે આડત માલની ઉધાર બાજુ લખાય બેંક ખાતે કૌંસમાં ખર્ચ, માલધણીનો ખર્ચ છે એમાં ગાડી ભાડું 1500, નૂર 22500 અને વીમો 18750। સરવાળો થાય 42750। આની એક જ અસર, વડોદરા રેડિયોએ તે જ દિવસે 1,83,000 નો બેંક ડ્રાફ્ટ મોકલે છે। આ બેંક ડ્રાફ્ટ એટલે એડવાન્સ, પહેલામાં કેમ ઉપર 16માં દાખલામાં 1,22,000 આપ્યો, તો એમ અહીંયા 1,83,000 આપે, અત્યાર સુધી તમને લેણી ઊંડી આપતા જગ્યાએ બેંક ડ્રાફ્ટ આપ્યો છે। બેંક ડ્રાફ્ટ ખાતે ઉધાર, તે વડોદરા ખાતે જમા, એટલે અહીંયા વડોદરાની જમા બાજુ લખાય બેંક ડ્રાફ્ટ ખાતે કૌંસમાં એડવાન્સ 1,83,000। બીજો પેરેગ્રાફ, 30/6/21 ના રોજ વડોદરા રેડિયોએ વેચાણ આંકડો અને બાકીની રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપે છે, એટલે વડોદરામાં છેલ્લો તફાવત આવે એને બેંક ડ્રાફ્ટ ખાતે પાછો લખી દેવાનો। વેચાણ આંકડા મુજબ 450 નંગ રેડિયો દરેક 1230 ની કિંમતે રોકડેથી, એટલે રોકડ વેચાણ, 75 રેડિયો દરેક 1275 ની કિંમતે સીતા રેડિયોને શાખ પર વેચાય એટલે ઉધાર વેચાણ સીતા રેડિયોને, અને 30 રેડિયો દરેક 1260 ની કિંમતે અમદાવાદ રેડિયો કંપનીને ગાયકવાડ રેડિયોની ભલામણ અને જવાબદારીથી વેચાય, એટલે ત્રીજો જવાબદારી વાળું વેચાણ છે અમદાવાદ રેડિયો। આ ત્રણે ત્રણની આમનો થાય વડોદરા ખાતે ઉધાર, તે આડત માલ ખાતે જમા,
વડોદરાની ઉધાર બાજુ લખીએ આડત માલ ખાતે કૌંસમાં વેચાણ અન્ડરલાઈન કરીને સૌપ્રથમ રોકડ વેચાણ 450 ગુણ્યા 1230 પછી ઉધાર વેચાણ 75 ગુણ્યા 1275 અને ત્રીજો જવાબદારી થી જવાબદારી થી છે 30 રડિયો 1260 ની કિંમતે તો રોકડ વેચાણ થાય 5,53,500 5,53,500 ઉધાર વેચાણ 95,625 અને 37,800 આનો સરવાળો 6,86,925 અને આડત માલની જમા બાજુ લખાશે વડોદરા ખાતે કૌંસમાં વેચાણ 6,86,925 માલ છોડાવતા 5,250 જકાતના એટલે આ માલ છોડાવવાનો ખર્ચ જકાત ખર્ચ એ આડતિયાનો ખર્ચ છે આ બિનાવર્તક કહેવાય અને 7,840 વેચાણ ખર્ચ ના ચૂકવ્યા આ વેચાણ ખર્ચ પાછો આવર્તક બંનેની અસર થાય આડત માલ ખાતે ઉધાર તે વડોદરા ખાતે જમા પરંતુ આખા સ્ટોક ગણતી વખતે માત્ર બિન આવર્તકનો પ્રમાણસર ભાગ ઉમેરવાનો અત્યારે સર આપી આડત માલ તે વડોદરા અહીંયા લખીએ વડોદરા ખાતે કૌંસમાં ખર્ચ મંડલેન કરીને જકાત 5,250 અને વેચાણ ખર્ચ 7,840 એટલે 13,090 અહીંયા લખાશે આડત માલ ખાતે કૌંસમાં ખર્ચ 13,090 સીતા રેડિયો અને અમદાવાદ રેડિયો બંને નાદાર જાહેર થયા સીતા રેડિયો એટલે જેને ઉધાર વેચાણ કરેલું આ પણ આના ઉપર તમને આસામી આડત નીચે આપી છે એટલે આના ગાલખાદની કોઈ અસર આવશે નહીં આની ગાલખાદ આડતીઓ ભોગવશે એટલે માલધણીના ચોપડે કોઈ અસર નહીં પરંતુ અમદાવાદ રેડિયો એટલે જવાબદારીવાળો જેની માલધણીએ જવાબદારી લીધી હતી એના ઉપર આસામી આડત આપવાની નથી આના ઉપર ગાલખાત પડે તો માલધણી ભોગવે એટલે માલધણીના ચોપડે અસર આવશે આડત માલ ખાતે ઉધાર તે વડોદરા ખાતે જમા મિલકતમાંથી 80% રકમ વસૂલ થઈ શકે એટલે 20% ગાલખાત આ જે જવાબદારીથી છે એના 20% લેખે આડત માલ ખાતે ઉધાર તે વડોદરા ખાતે જમા અહીંયા લખાશે વડોદરા ખાતે કૌંસમાં ગાલખાત બીજા કૌંસમાં 37,820% એ રકમ આવશે 7,560 અને વડોદરાની જમા બધું આડત માલ ખાતે કાલ ખાત 7,560 વડોદરા રેડિયો સર્વિસને વેચાણ પર 5% આડત એટલે કુલ વેચાણ ઉપર અને ઉધાર વેચાણ પર 2% આસામી આડત આપવાની છે તથા વાર્ષિક 12,000 સર્વિસ ચાર્જ ચૂકવવામાં આવશે આ વાર્ષિક શબ્દની નીચે અન્ડરલાઈન કરજો જો તમને પહેલી લીટીમાં કીધું છે કે 1/3/21 એ વ્યવહાર શરૂ થાય છે અને બીજા પેરેગ્રાફમાં પહેલી લીટીમાં કીધું છે 30/6/21 ના રોજ વેચાણ આંકડો મોકલે એટલે 3, 4, 5, અને 6 4 મહિનાનો વ્યવહાર આ વાર્ષિક 12,000 છે 12 મહિનાના 12,000 છે આપણે 4 મહિનાના 4,000 આપવા ત્રણે ત્રણની અસર આડત માલ તે વડોદરા એ લખાશે વડોદરા ખાતે કૌંસમાં કમિશન અન્ડરલાઈન કરીને પેલું સામાન્ય સામાન્ય કમિશન 6,86,925 ના 5% બીજો આસામી એ માત્ર ઉધાર વેચાણ 95,625 ના 2% અને ત્રીજું સર્વિસ ચાર્જ
सर्विस चार्ज आपवानो 12000 गुणिया 4 बराउंस એટલે 4000 પહેલા બંને કમિશન જોઈ લઈએ તો 34346 અને આસામી આડત આવશે एक हजार नौ सौ तेर अने आ त्रणेय नो सरवाळो 40259 वडोदरानी जमा बाजु आड़त माल खाते कौंसमा कमीशन 40259 मालधनी ना चोपड़े जरूरी खाता तैयार करो हवे बधी गणतरी थई गई आखर स्टॉक गणी लेजो आखर स्टॉक नी गणतरी भरतिया કિંમતે થાય અસામાન્ય નુકસાન હોય તો મૂળ કિંમતે અને આખર સ્ટોક હોય તો ભરતિયા કિંમતે એટલે લખી આખર સ્ટોક કૌંસમાં ભરતિયા કિંમતે સૌપ્રથમ મોકલેલ રેડિયો सात सौ ने पचास रेडियो मोकलेला एमाथी माइनस वेचाण वेचाण जोईए तो 450 75 ने 30 450 रोकड़ेथी 75 उधार 30 जवाबदारीथी 555 रेडियो वेचाण એટલે 195 આખર સ્ટોકમાં છે આખર સ્ટોકમાં એકની ભરતિયા કિંમત જોજો ભરતિયા કિંમત એકની છે 1200 એટલે રકમ થાય કઈક 2,34,000 આમાં પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ માલધણીએ 750 રેડિયો મોકલવા માટે 42,750 ખર્ચ કરેલો 750 રેડિયો માટે 42,750 તો એમાંથી 195 આખર સ્ટોકમાં છે તો એનો કેટલો તો એની રકમ આવશે કઈક 11,115 પ્લસ આડતિયાનો બિન આવર્ત પ્રમાણસર ખર્ચ પદ મૂકવાનું 750 એ આડતિયાનો બિન આવર્તક માત્ર એક જ છે 5,250 તો 195 રેડિયો એ કેટલો એ રકમ આવશે 1,365 અને આનો સરવાળો આવશે 2,46,480 આ કેવાશે આખર સ્ટોક ભરતિયા કિંમતે તો આખર સ્ટોકની પડતર ભરતિયા કિંમતે આજે આડત માલની જમા બાજુ ત્યાં વિગત લખાય આડત માલના સ્ટોક ખાતે કૌંસમાં ભરતિયા કિંમત 2,46,480 અને એનો તફાવત ઉધાર બાજુ અહીંયા પણ વિગત લખાય આડત માલના સ્ટોક ખાતે કૌંસમાં તફાવત આ કઈ રીતે લખવાનું સમજી લો 195 રેડિયો છે આખા સ્ટોકમાં 195 એકનો ભરતિયા કિંમત અને મૂળ કિંમત વચ્ચેનો તફાવત 300 છે એટલે 58,500 આવી રીતે લખાશે 58,500 સરવાળો જોઈએ અગિયાર લાખ 58,405 આડત માલ ખાતાનો સરવાળો 11,58,405 અને તફાવત આવશે 9,246 સામાન્ય નફા નુકસાન ખાતે કૌંસમાં નફો આનો સરવાળો 686,925 એનો તફાવત બેંક ડ્રાફ્ટ ખાતે અને એ તફાવત આવે છે કઈ 4,43,016
સરવાળો 9 લાખ આડત પર વેચવા મોકલેલ માલનો અને આ તફાવત કઈ 6,75,000 એ હંમેશા જાય વેપાર ખાતે આ મૂળ કિંમતે હોય. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.